ઓફિસમાં દરોડા પાડ્યા. જીએસટીના અધિકારીઓની ચાલી રહી છે પૂછપરછ. ચાલતો રેસકોર્સ ખાતે આવેલી ઓફિસમાંથી ડોક્યુમેન્ટ્સ કબજે કરવામાં આવ્યા છે. જીએસટીના ઉચ્ચ અધિકારી સામે ભ્રષ્ટાચારની ફરિયાદ થઈ હતી. સીજીએસટીના એક અધિકારીની સીબીઆઈએ અટકાયત કરી છે. સીબીઆઈની ટીમ અધિકારીને લઈને ગાંધીનગર જવા માટે રવાના થઈ છે. રાજકોટની સેન્ટ્રલ જીએસટી ઓફિસની અંદર સીબીઆઈ દ્વારા દરોડા છે તે પાડવામાં આવ્યા છે. અત્યારના સૌથી મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે કે રાજકોટ સેન્ટ્રલ જીએસટી ઓફિસની અંદર સીબીઆઈ દ્વારા ભ્રષ્ટાચારના આરોપને લઈને તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. સીબીઆઈ દ્વારા જે રીતના સતત ગુજરાતની અંદર અલગ અલગ કચેરીઓની અંદર અધિકારીઓ પર તવાય છે તે બોલાવવામાં આવી રહી છે અને આ જ પ્રકારે ઉચ્ચ અધિકારી સામે જે રીતના ભ્રષ્ટાચારની ફરિયાદ મળી હતી અને ફરિયાદના આધારે જ સીબીઆઈની ટીમ છે તે આજે વહેલી સવારે જ પહોંચી ચૂકી હતી. રેસકોર્સ સ્થિત જે સીબીઆઈની જે ટીમ છે કે તે અત્યારે સેન્ટ્રલ જે જીએસટીની કચેરી છે કે ત્યાં પહોંચી ચૂકી છે અને ત્યાં તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે. અત્યારે જે રીતના માહિતી મળી રહી છે તે મુજબ જે સીબીઆઈ દ્વારા જીએસટીના જે અધિકારી છે કે તેમની પૂછપરછ છે તે શરૂ કરવામાં આવી છે. અલગ અલગ દસ્તાવેજી પુરાવાઓ છે તે એકત્ર કરવામાં આવી રહ્યા છે. ત્રીજા માળે આવેલી જે કચેરી છે કે ત્યાં અત્યારે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે અને આ પ્રકારે અત્યારે અહીં સિક્યુરિટી છે તે ગોઠવી દેવામાં આવી છે. સેન્ટ્રલ જીએસટીની ઓફિસની અંદર કોઈ પણ વ્યક્તિઓને પ્રવેશ છે તે આપવા દેવામાં નથી આવતો. મહત્વની વાત એ છે કે જે રીતના સતત જે રીતના સેન્ટ્રલ જીએસટીની ઓફિસની અંદર સીબીઆઈ દ્વારા સર્ચ ઓપરેશન છે તે ચાલી રહ્યું છે. તેમના હજુ ઉચ્ચ અધિકારીઓ છે કે તે આવવાના બાકી છે અને તેઓ પણ આવી અને તપાસ છે તે હાથ ધરશે. પરંતુ ક્યાંક સેન્ટ્રલ જીએસટીની અંદર પણ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો મળી હતી અને આ ફરિયાદોને આધારે જ સીબીઆઈની ટીમ છે તે રાજકોટ સેન્ટ્રલ જીએસટી કચેરીની ઓફિસની અંદર તપાસ છે તે કરી રહી છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ. તો રાજકોટમાં આપ જુઓ, સીબીઆઈની ટીમે જીએસટી ઓફિસમાં દરોડા પાડ્યા છે. સીબીઆઈની ટીમે જે દરોડા પાડ્યા છે પૂછપરછ થઈ રહી છે. જીએસટીના અધિકારીઓની પૂછપરછ હાલતો ચાલી રહી છે. જીએસટીના ઉચ્ચ અધિકારી સામે ભ્રષ્ટાચારની ફરિયાદ થઈ હતી અને તેને લઈને આ ટીમ ત્યાં પહોંચી છે. જીએસટી વિભાગની અંદર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આરોપ સાથે જે સીબીઆઈને અરજી મળી હતી ને તેના આધારે જ રાજકોટની સેન્ટ્રલ જીએસટીની કચેરી છે કે તેની અંદર સીબીઆઈના દરોડા છે તે પાડવામાં આવ્યા છે. રેસકોર્સ સ્થિત આ સેન્ટ્રલ જીએસટીની કચેરી છે કે ત્યાં ત્રીજા માળે સીબીઆઈ દ્વારા સતત ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે. ઉચ્ચ અધિકારીઓ છે કે તેમની ઓફિસની અંદર ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને તેમની પાસેથી પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે. સાથે જ દસ્તાવેજી પુરાવાઓ છે તે પણ એકત્ર છે તે કરવામાં આવી રહ્યા છે. સેન્ટ્રલ જીએસટી છે કે જે તમામ વેપારીઓ હોય, તમામ ઉદ્યોગો હોય કે તેની અંદર તેમનું સીધો જ ટેક્સ વસૂલ છે તે કરવામાં આવતું હોય છે. અગાઉ પણ સેન્ટ્રલ જીએસટી છે કે તેની અંદર બોગસ બિલિંગનું કૌભાંડ છે તે સામે આવ્યું હતું. બોગસ પેઢીઓ છે તે ખડકી દેવામાં આવી હતી અને ત્યાર પછી હવે સેન્ટ્રલ જીએસટીના જે અધિકારીઓ છે કે તેમના દ્વારા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે તે કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. આ તરફના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે અહીં ત્રીજા માળે જે ચેમ્બર આવેલી છે કે ત્યાં સેન્ટ્રલ જીએસટીના અધિકારીની ચેમ્બર છે અને તેની અંદર સીબીઆઈ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને બોગસ બિલિંગની જે પેઢીઓ ચાલતી હતી આ પેઢીઓની અંદર સીબીઆઈ જે કહી શકાય કે જીએસટીના જે અધિકારીઓ છે કે તેમના દ્વારા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાની જે ફરિયાદ મળી હતી ને તેના આધારે સીબીઆઈ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. મોટા પ્રમાણની અંદર ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની વિગતો છે તે હવે જીએસટી વિભાગની અંદર પણ એક બાદ એક સામે છે તે આવી રહી છે. એટલે કે ક્યાંક કેન્દ્રીય જે એજન્સીઓ છે કે તેમના દ્વારા ચેકિંગ છે તે શરૂ કરવામાં આવ્યું છે. દસ્તાવેજી પુરાવા અને કેટલાક જે રોકડ સહિતના જે વ્યવહારો છે તે મળ્યા હોવાની પણ સૂત્રો પાસેથી માહિતી છે તે મળી રહી છે. પરંતુ ક્યાંક સેન્ટ્રલ જીએસટી છે તેની અંદર પણ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે તે આચરવામાં આવતો હોવાની જે રીતના સીબીઆઈને ફરિયાદ મળી હતી અને તેના આધારે જ તેમના ઉચ્ચ અધિકારીઓ છે કે તેમના દ્વારા પણ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. સેન્ટ્રલ જીએસટી વિભાગ તમામ વસ્તુ સાથે સંકળાયેલું હોય છે, પછી સિનેમા ગૃહ હોય, જીએસટી વેપારીઓ પાસેથી વસૂલ કરવાનું હોય કે પછી ક્યાંક મોટા ઉદ્યોગો જે મોટા પ્રમાણમાં જે તેમનું ઉત્પાદન કરતું હોય, આ તમામ જગ્યાએ સેન્ટ્રલ જીએસટી છે તે પોતાનો ટેક્સ છે તે વસૂલ કરતી હોય ને એટલા માટે થઈને સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓ છે કે તે બેફામ રીતે ભ્રષ્ટાચાર કરતા હોવાની ફરિયાદ જે મળી હતી ને તેના આધારે સીબીઆઈ દ્વારા અત્યારે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.
તો રાજકોટમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પોલીસ કમિશનરને મળવા ગયા હતા સાગઠીયાની